મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. તો આજે અભ્યાસ કરીશું ધોરણ 7નું પ્રથમ ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ. વિડીયો શરૂ કરતાં પહેલાં એક વખત મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને ક્લિક કરી દો, જેથી તમને સૌથી પહેલાં બધી વિડીયોની નોટિફિકેશન મળી શકે. તો શરૂ કરીએ આપણું પ્રથમ ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ વિશે તમે ધોરણ 6માં અભ્યાસ કરી ગયા છે, તો થોડુંક આપણે રિવિઝન કરી લઈએ. જેમ કે સંખ્યાઓમાં આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેની શરૂઆત થાય છે 1, 2, 3, 4, 5 વગેરે. ત્યાર પછી આવે છે પૂર્ણ સંખ્યાઓ, જેની શરૂઆત થાય છે 0, પછી 1, 2, 3, 4, 5 વગેરે. ત્યાર પછી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં ધ સંખ્યાઓ જેવી કે 1, 2, 3, 4 વગેરે. ઋણ સંખ્યાઓ જેમ કે -1, -2, -3, -4 અને 0. સંખ્યા રેખામાં પણ તમે દર સાથે શીખી ગયા છો. તો એ જોઈ લઈએ કે 0ની જમણી બાજુ જઈએ તેમ ધન સંખ્યાઓ આવે, 0ની ડાબી સાઈડ જઈએ તો ઋણ સંખ્યાઓ આવે. 0થી જમણી સાઈડ જેમ જેમ જઈએ તેમ તેમ તેનું મૂલ્ય વધતું જાય, જેમ કે 0 કરતાં 1 મોટા, ત્યાર પછી 2, 3, 4 એ જ રીતે 0થી ડાબી બાજુ જઈએ તેમ મૂલ્ય ઘટતું જાય. 0 કરતાં -1 નાના, ત્યાર પછી -2 નાના, ત્યાર પછી -3 એ રીતે. ધોરણ 6માં તમે પૂર્ણાંક સંખ્યાના સરવાળાની બાદબાકી કરતા શીખી ગયા છો. તો ફરીથી આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. જો બંને સંખ્યાઓ ધન હોય અને સરવાળો હોય તો પહેલાં સરવાળો લઈશું. બંને સંખ્યાઓ ધન હોય, જેમ કે 1 વત્તા 5 તો આ તો 6 થશે. બીજી લઈ, એક બંને સંખ્યાઓ ઋણ હોય ત્યારે -3 વત્તા -4 ત્યારે બંને સંખ્યાના આંકડા એટલે કે 3 અને 4નો સરવાળો કરવાનો. 3 અને 4નો સરવાળો થાય 7, અને મોટી સંખ્યા મોટો આંકડો એટલે કે 3 અને 4માં મોટું કોણ કહેવાય? 4. પણ 7 ચોકલામાં -3 મોટા કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. પણ આમાં આંકડાની વાત કરીએ છીએ એટલે આપણે ચિહ્ન નહીં જોવાનું, એટલે -3 અને 4માં 4 મોટા ગણાય. તો 4 આગળ જે ચિહ્ન હોય, 4 આગળ ચિહ્ન છે માઇનસનું, તો આપણે અહીંયા મૂકશું -, તો આગળ જવાબ આવશે -7. બીજું એક લઈએ ધન અને બીજું લઈએ ઋણ, -2 અને 1નો સરવાળો. જ્યારે 1 પ્લસ હોય અને 1 માઇનસ હોય ત્યારે આપણે બાદબાકી કરવાની રહેશે. એટલે કે આંકડા લઈએ, આંકડા કયા છે આમાં? 2 અને 1. તો 2માંથી આપણે 1 બાદ કરીએ, 2માંથી 1 બાદ કરીએ તો આપણને મળશે 1. હવે જોવાનું છે કે કયા આંકડાની આગળ ચિહ્ન છે. તો મોટો આંકડો છે આપણો 2 આગળ ચિહ્ન છે માઇનસનું, તો આપણે અહીંયા મૂકશું -, તો આપણો જવાબ મળશે -1. તે જ રીતે લઈએ જો આગળ ધન હોય, જેમ કે 5 વત્તા -6, તો 5 જો 1 વખત પ્લસ આવે અને 1 વખત માઇનસ આવે તો આપણે શું કરવાની? બાદબાકી. એટલે 6માંથી 5 જાય તો 1. હવે જોવાનું મોટો આંકડો, તો કયો છે? 5 અને 6. તો 5 અને 6માં મોટા છે 6, પણ આમ તો 5 મોટા કહેવાય, પણ આમાં આંકડાની વાત કરીએ છીએ એટલે કે 5 અને 6માં 6 મોટા છે. તો 6 આગળ ચિહ્ન છે આપણું માઇનસ, તો આપણે અહીંયા મૂકશું -, તો આપણો જવાબ આવ્યો -1. એક વધુ ઉદાહરણ લઈ લઈએ, 3 વત્તા -2. તો આમાં પણ 1 વખત માઇનસ છે અને 1 વખત પ્લસ છે, તો આપણે બંને આંકડાઓની શું કરશું? બાદબાકી. એટલે 3માંથી 2 જાય તો મળશે આપણને 1. હવે મોટો આંકડો, તો મોટો આંકડો છે 3 અને 2, એમાં મોટો આંકડો છે આપણો 3. તો 3 આગળ કંઈ નથી એટલે કે ધન છે, તો આપણે અહીંયા આગળ ધન એટલે કે એના પર કંઈ નહીં મૂકીએ, તો આપણો જવાબ મળશે આપણને 1. હવે આપણે લઈએ બાદબાકી, 2 ધન સંખ્યાઓની બાદબાકી, જેમ કે 4 માઇનસ 6. તો આપણને ખ્યાલ છે કે નાની સંખ્યામાંથી તો મોટી સંખ્યા બાદ થાય નહીં, તો આપણે શું કરશું? આગળ સીએ, જો 1 વખત પ્લસ હોય અને 1 વખત માઇનસ હોય, એટલે કે આ 4 છે ધન છે અને આ માઇનસ ઋણ છે, તો
તો શું કરવાની બાદબાકી એટલે કે છ માંથી ચાર જાય તો બે. હવે આંકડો જોવાનો તો ચાર અને છ માં મોટા કોણ છ, તો છ આગળ જઈને છે આપણું માઇનસ, તો આપણો જવાબ આવશે માઇનસ બે. બંને ઋણ લઈએ કે માઇનસ સાત માઇનસ માઇનસ પાંચ. હવે આપણને ખ્યાલ જ છે કે બે વખત જોડે જોડે હોય, જો બંને વખત માઇનસ હોય તો માઇનસનું શું થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ, તો ત્યાંથી ચિહ્ન નીકળીને પ્લસ થઈ જશે અને અહીંયા માઇનસ સાત. હવે આગળ આવી ગયું એ જ પ્રમાણે, એક વખત માઇનસ ને એક વખત પ્લસ હોય તો શું કરવાની બાદબાકી બંને આગળ, કે સાતમાંથી પાંચ જાય તો બે. મોટી મોટો આંકડો સાત અને પાંચમાં મોટા છે સાત, સાત આગળ છે આપણે માઇનસ તો માઇનસ બે. એ રીત લઈએ ત્રીજું ઉદાહરણ, માઇનસ ત્રણ વત્તા એક, સોરી ત્રણ માઇનસ એક. બંને વખત માઇનસ આવે તો આપણે આગળ જોઈ ગયા બંને વખત માઇનસ હોય ત્યારે શું કરવાની બંને આંકડાઓનો સરવાળો, એટલે કે ત્રણ વત્તા એક ચાર, અને ચિહ્ન જોવાનું કયું મોટા આંકડા આગળ, તો ત્રણ અને એકમાં મોટા કોણ ત્રણ, ત્રણ આગળ છે માઇનસ, તો અહીંયા આવશે માઇનસ ચાર જવાબ. એ રીતે લઈએ બીજું એક ઉદાહરણ, પાંચ માઇનસ માઇનસ બે. પાંચ જો બે બંને વખત માઇનસ માઇનસ હોય તો થઈ જશે આપણું પ્લસ અને બેના બે, તો પાંચ વત્તા બે સાત. એક આવે છે વિરોધી સંખ્યાઓ, જે તમે ભણી ગયા છો તો બી ફરી એક રિવિઝન કરી લઈએ. જો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આપી હોય એક, તો એની વિરોધી સંખ્યા થઈ જાય, જો ધન આપી હોય તો ધનની થઈ જશે આપણે ઋણ. તો એકની વિરોધી સંખ્યા માઇનસ એક. એ જ રીતે જો માઇનસ દસ હોય તો તેની વિરોધી સંખ્યા થશે દસ. એ જ રીતે જો પંદર હોય તેની વિરોધી સંખ્યા થશે માઇનસ પંદર. તો આજનો આ વિડીયો આપણો પૂરો થાય છે, બીજા વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 1.21.